નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ઇંગ્લિશના લેક્ચરમાં આગળના ટેન્સની વાત કરીશું. થોડું રિવાઇઝ કરી આપું કે લાસ્ટ લેક્ચરમાં આપણે સાદા ભૂતકાળની બે વાક્ય રચનાનો અભ્યાસ કરેલો. હવે એમને લગતી પીડીએફ ફાઇલ પણ તમારા વોટ્સઅપ ગ્રુપમાં મળવા પાત્ર હશે, તેનો પણ ખાસ અભ્યાસ કરજો. બરોબર, જે બાબત સારી લાગે બરોબર એ બધી બાબત છે તમારે તે બુકમાં નોંધવાની રહેશે. અને જે એક્ઝામ્પલ્સ તમને અહીં બોર્ડ ઉપર લખાવેલા હતા એવા અલગ થોડા તમને આવડતા હોય એવા જાતે થોડા એક્ઝામ્પલ્સ લખવાનો પ્રયત્ન કરો, અને જે જાતે બનાવેલા એક્ઝામ્પલ્સ છે એ તમારી ફેરબુકમાં લખો. હવે આજે સાદો ભવિષ્યક, હવે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ એટલે શું, અથવા તો એનો ઉપયોગ, એના વિશે થોડીક માહિતી તમારી પાસે હોવી જોઈએ. મારા ખ્યાલથી સાદા ભવિષ્યકાળથી બધા પરિચિત હશો જ, તેમ છતાંય થોડું રિવાઇઝ કરીએ. બરોબર, એમ કહીએ કે ભાઈ સાદો ભવિષ્યકાળ એટલે શું, અથવા તો સાદા ભવિષ્યકાળનો ઉપયોગ શું છે? તો ટૂંકમાં કહું કે સાદો ભવિષ્યકાળ એટલે ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે તેવી સંભાવના દર્શાવવા સાદા ભવિષ્યકાળની વાક્યરચનાનો ઉપયોગ થાય છે. બરોબર, આ થયો ઉપયોગ અથવા તો ડેફિનેશન અથવા તો વ્યાખ્યા લખીએ આપણે મૂળમાં. જ્યારે કોઈ ક્રિયા ભવિષ્યમાં થશે તેવી સંભાવના દર્શાવવા સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. ફરીવાર રિપીટ કરું, જ્યારે કોઈ ક્રિયા ભવિષ્યમાં થશે તેવી સંભાવના, તો યાદ રાખજો સંભાવના દર્શાવે. બરાબર, કારણ કે કોઈ ક્રિયા ભવિષ્યમાં થશે એવું આપણે કહી ના શકીએ, એટલે કોઈ ક્રિયા ભવિષ્યમાં થશે તેની સંભાવના દર્શાવવા આપણે સાદા ભવિષ્યકાળની વાક્યરચનાનો ઉપયોગ કરીએ છીએ. પ્રથમ વાક્યરચનાનો ઉપયોગ છે
એટલે સેન્ટેન્સ નકાર અથવા વિધાન વાક્ય સેન્ટેન્સ એટલે વાક્ય રચના ખ્યાલ જ છે ત્યાં થાય એકવાર લખો છો હવે હવે ગુજરાતી નહીં લખું એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર અથવા વિધાન વાક્ય બરોબર વાક્ય રચના એની આ પ્રમાણે છે સબ્જેક્ટ એટલે કે કરતા ત્યાર પછી શેલ અથવા તો વિલ સહાયક ક્રિયા કરો ત્યારબાદ વિવન વિવન એટલે આસમાં લખું છું ક્રિયાપદો મૂળ ત્યારબાદ ઓબ્જેક્ટ એટલે કે કર્મ ત્યાર પછી અધરવર્સ એટલે કે અન્ય શબ્દો અને વાક્યના અંતે પુષ્પક એટલે કે પૂર્ણ વિરામ તો આપણે સાદા ભવિષ્યકાળની હકાર અથવા વિધાનની વાત કરીએ ફરી સબ્જેક્ટ એટલે કે કરતા કર્તાને નું લક્ષણ સહાયક ક્રિયા પદ છે લખો તો વિલ નો ઉપયોગ થાય બરોબર ત્યાર પછી વિમન એટલે કે ક્રિયાપદ નું મૂળ ત્યાર પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ ત્યારબાદ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો અને વાક્યના અંતે પુષ્પક એટલે કે પૂર્ણ વિરામ હવે આ ઉપરાંત સબ્જેક્ટ સાથે શેલ અથવા વિલ સહાયક ક્રિયાપદ નો ઉપયોગ પણ તમને બરોબર તો એ ઉપમા તમને અહીંયા કેવા કર્તાઓ સાથે સહાયક ક્રિયાપદ છે અને વિલ નો ઉપયોગ થાય છે લખાવો અને ત્યાર પછી આપણે આગળ વધીશું બરોબર પ્રથમ પુરુષ એકવચન એટલે કે આઈ સાથે શેલ અથવા તો વિલ નો ઉપયોગ કરો ત્યાર પછી પ્રથમ પુરુષ બહુવચન એટલે કે હી સાથે પણ શેલ અથવા તો વિલ નો ઉપયોગ થઈ શકે બરોબર ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિતીય પુરુષ એકવચન સાથે વિલનો ઉપયોગ કરો બહુવચન સાથે પણ વિલનો ઉપયોગ ત્યાર પછી ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી શી અથવા તો ઈટ સાથે વિલનો ઉપયોગ થાય અને ત્રીજો પુરુષ બહુવચન એટલે કે દે સાથે સહાયક ક્રિયાપદ વિલનો બરોબર આ સાથે છે અને વી સાથે છે બાકી બધા સાથે વિલનો અને આ અને વી સાથે તમે વિલનો પણ ઉપયોગ કરી શકો એટલે જો સહાયક ક્રિયામાં શેલનો ઉપયોગ આવતો હોય તો ભાઈ આ અને વી સાથે તો જ કરો નહીંતર ટૂંકમાં બધા કર્તાઓ સાથે તમે સહાયક ક્રિયા પર વિલનો ઉપયોગ કરી શકો બરોબર ખ્યાલ આવ્યું તો આ ખાસ યાદ રાખો તો આપણે થોડા એક્ઝામ્પલ જોઈએ ફોર એક્ઝામ્પલ આઈ થી શરૂઆત કરી આઈ છે આઈ શેલ ગો ટુ રાજકોટ ટુમોરો એટલે કે હું આવતીકાલે રાજકોટ જઈશ બરોબર એ પ્રમાણે ત્યાર પછી વિધિ બનાવી વાક્ય વિવિલ નેક્સ્ટ ડે એટલે પણ આવતીકાલે કે વિવિલ કમ નેક્સ્ટ ડે એટલે કે અમે આવતીકાલે આવીશું તો એ પ્રમાણે અહીં તમે શેલનો પણ ઉપયોગ કરી શકો
અને એનો પહેલો પણ ઉપયોગ કરીશું ત્યાર પછી બીજી વાક્ય બનાવીએ You will complete your task next time. बराबर आपकी वक्ते तमें तुम्हारो कार्य your task complete कर लो बराबर ये प्रमाण वाक्य या तुझे ये शीट थी वाक्य बना ली for example he will He will make pizza next Sunday. Like a day. Next Sunday. Like a after your proper pizza. Banavshe. Proper. A pramane. Jeva. Karta chhe. A pramane. No. Eno. Upyog. Ane. Vakya ma pan. Alag alag. Sahay kar kar. Kriya udon upyog. Kya kuch vakya banavi apne. कोई तो चले शिविर लेने जो पार्टी तेरे पार्टी में आयोजन करते तो आप हमारे पर तमें वाक्य बना सको या मुझे थोड़ा एग्जांपल सूर्य बता रहे दारों के शिविर पीछे तो कोई अपने पोस्टर बनाऊं क्यों भी बराबर कोई खास नाम पर एग्जांपल इन्हीं जगह कोई पुरुषों के नाम महेश का उपयोग करें महेश विल Mahesh will come some next lecture like a Mahesh next lecture like aavta lecture ma e samse like dakhlao banto hase to e pramane je arth che e pramane no upyog barabar tyar pachi Next time, Ravi will enjoy the party next time. Like Ravi, आपके वक्त है party enjoy करता हो शे बराबर यार बच्ची कोई स्त्री बच्चन नाम ले बराबर Aarti will go to temple next Saturday. Like Aarti ka aavta shanivar mandire jati hashe. Barabar. Tyar pachi koi bahuvachan naam no upyog kariye. For example. The student will do their homework like विद्यार्थी हो छे इतने उन्हों गुरु कार्य homework करता हैं बराबर उन्हें पढ़े भी आशा रखें कि तुम्हें करता शो करे तो आप हमारे तुम्हें अलग अलग वाक्य छे इस अदा भविष्य काल में दर्शा विषय को वाक्य रचना में अनुरूप अब एक क्या कुछ भी वाक्य रचना में बात करिए
ત્યાર પછીની વાક્ય રચના છે નેગેટિવ સેન્ટેન્સ નકાર વાક્ય તો સાદા ભવિષ્યકાળની નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યની વાત કરીએ તો વાક્ય રચના પ્રમાણે છે સિન્ટેક્સ એટલે વાક્ય રચના આ પ્રમાણે છે સબ્જેક્ટ એટલે કર્તા ત્યારબાદ સહાયક ક્રિયાપદ શેલ અથવા વિલ ત્યારબાદ ત્રીજા સ્થાને નોટ કારણ કે વાક્ય કેવું છે નેગેટિવ છે નકાર છે નોટ ત્યાર પછી વિવન વિવન એટલે ક્રિયાપદનું મૂળ ત્યાર પછી ઓબ્જેક્ટ એટલે કર્મ કર્મ બાદ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો અને અન્ય શબ્દો બાદ પુષ્પો એટલે કે ગુણ એટલે વાક્ય રચના પ્રમાણે છે સબ્જેક્ટ એટલે કે કર્તા ત્યાર પછી સહાયક ક્રિયાપદ શેલ અથવા તો વિલ કર્તા એ ગુણ છે ત્યારબાદ ત્રીજા સ્થાને નોટ કારણ કે વાક્ય રચના નેગેટિવ છે એટલે અને ત્યાર પછી વિવન એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ ક્રિયાપદના મૂળરૂપ બાદ ઓબ્જેક્ટ એટલે કે કર્મ કર્મ બાદ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો અન્ય શબ્દો બાદ ફૂલ સ્ટોપ એટલે કે વાક્યના અંતે પૂર્ણવિરામ વાક્ય રચના પ્રમાણે આપણે થોડાક એક્ઝામ્પલ્સ જોઈએ બરાબર We will not eat our lunch next time. બરાબર અમે અમારું પપ્પાનું ભોજન છે એ આપતી વખતે નહીં લઈશું તો નહીં થશે બરાબર ત્યાર પછી આપણે ભણીએ You will not come here next week. એટલે તમે આવતા અઠવાડિયાથી ન બરાબર ન આવશો બરાબર એ પ્રમાણે નો ત્યાર પછી આપણે આગળ વધીએ We will not play cricket next Sunday. Play day. આવતા રવિવારે ક્રિકેટ નહીં રમે બરોબર એ પ્રમાણે નો ત્યાર પછી આપણે એક્ઝામ્પલ શોધી
She will not attend the party. Okay, they will party no reason. नहीं करे बराबर ये प्रमाण है वो यार बच्चे एग्जाम्पल लगे The dog will not bark next time. Like a dog, like कुत्तों जैसे कि आप ये उठते बाकी लेके नए बसे बराबर यार बच्चे एग्जांपल्स जो ये कोई पर्सनल प्रोनाउन उपयोग करें बराबर अंकित विल नॉट डू हिज वर्क बराबर अंकित પોતાનું કાર્ય નહીં કરે બરાબર તેનું કાર્ય નહીં કરે એ પ્રમાણે ત્યાર પછી કોઈ સ્ત્રીવાચક નામ લઈએ Swati will not pass the next exam. Like Swati, out the exam, nahi pass kar sake, atho to nahi pass kare. Yaar bachche apne agla example swati. She will not cook food next time. कहते हैं नहीं अब ये उपरे food क्योंकि खावा उपरा नहीं बनावे बराबर यार बच्चे अपने example अगर लगे कोई बहुत इतना नाम लें for example the boys The boys will not play next time. એટલે છોકરાઓ આવતી વખતે નહીં રમે બરોબર એવો અર્થ ત્યાર પછી એક્ઝામ્પલ જોઈએ The girls will not stop their argument. એટલે કે છોકરીઓ છે બરોબર તેઓ આર્ગ્યુમેન્ટ એટલે કે જે બોલચાલ છે બરોબર ઝઘડો છે એ સ્ટોપ એટલે કે બંધ નહીં કરે બરોબર એ પ્રમાણે નો અર્થ ત્યાર પછી આપણે જો એકાદો એક્ઝામ્પલ જોઈએ He will not prepare for his exam. તેની exam પરીક્ષા માટે બરોબર prepare એટલે કે તૈયારી નહીં કરે તો એવા જેવો અર્થ છે વાક્યમાં જેવા શબ્દો ક્રિયાપદનો ઉપયોગ કર્યો છે એ પ્રમાણે જ વાક્યની રચના પ્રમાણે નો અર્થ થાય તો મોટા ભાગના વાક્યો છે એ ભવિષ્યકાળની સંભાવનાઓ દર્શાવે છે નેગેટિવ સેન્ટેન્સમાં નકાર વાક્ય રચનાઓમાં એટલે આ મહત્વની વાત છે કે જે પ્રકારની વાક્ય રચના હોય જે પ્રકારના ટેન્સ હોય એ પ્રકારે એનો અર્થ બનતો હોય બરોબર તો આપણે સાદા ભવિષ્યકાળની હકાર અથવા વિધાન એટલે કે એફર્મેટિવ સેન્ટેન્સ ની વાત કર ત્યાર પછી તમારી સમક્ષ બોર્ડ ઉપર નેગેટિવ સેન્ટેન્સ એટલે કે
સ્ટ્રક્ચર હોય છે બરાબર એ સ્ટ્રક્ચર આધારિત જ એમની વાક્ય રચના અને એનો ઉપયોગ થવો જોઈએ અને એનો એ ઉપયોગ છે બરાબર વાક્ય રચના જો તમને આવડતી હોય તો તમે સારી રીતે કરી શકો બરાબર તમે ઘણી વખત આવા વાક્યો છે વ્યવહારમાં બોલતા હોવ છો તમારી માતૃભાષામાં આવા વાક્યો ઉપયોગ વારંવાર તમે કરતા હોવ છો પરંતુ તમને ખ્યાલ નથી હોતો ભાઈ આ વાક્ય જે મેં બોલ્યું જે મેં ઉચ્ચાર્યું એ આ ટેન્સનું છે અથવા તો આ પ્રકારની વાક્ય રચના છે એમાં ફલિત થાય છે બરાબર એવો તમને ભાસ નથી હોતો પરંતુ એ જ વસ્તુ છે એ તમે ઇંગ્લિશમાં બરાબર એની વાક્ય રચના તું શીખો છો તો તમને ખ્યાલ આવે કે ભાઈ આ પ્રમાણે તો હું આવા વાક્યો વારંવાર મારા રોજિંદા જીવનમાં બોલતો હોઉં છું એટલે સામાન્ય છે બધી વસ્તુ પરંતુ જે ભાષા તમે માતૃભાષા બોલો છો તમારા રોજિંદા જીવનમાં તો એ પ્રમાણે તમારે આ વાક્યો છે એ ઇંગ્લિશમાં બનાવીને બોલવાના બરાબર એનાથી તમે તમારું સ્પીકિંગ કૌશલ્ય બરાબર સ્પીકિંગ સ્કિલ છે બરાબર એ પણ તમે સુધારી શકો એટલે મહત્વની વાત એ કે કોઈ પણ પ્રકારના ટેન્સની કોઈ પણ પ્રકારની જે વાક્ય રચના છે એ જો તમને પરફેક્ટલી આવડતી હોય એમાં જે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ સંપૂર્ણપણે તમને જો આવડતો હોય અને એ ઉપરાંત જે ક્રિયાપદોના અલગ અલગ મેં તમને જે સ્વરૂપોની વાત કરી હતી બરાબર ગયા લેક્ચરમાં બરાબર ભૂતકાળના લેક્ચરમાં એ પ્રમાણે અલગ અલગ જે ક્રિયાપદોના સ્વરૂપો છે એનો જો તમે ઉપયોગ યોગ્ય રીતે યોગ્ય ટેન્સની યોગ્ય કાળની વાક્ય રચના પ્રમાણે જો કરી શકતા હો તો તમે ઇંગ્લિશમાં તમે ધારો એટલું લખી શકો એની માટે ખાસ કે જે તે ટેન્સની વાક્ય રચના નો ઉપયોગ આવડવો જોઈએ એને લગતા સહાયકારક ક્રિયાપદો નો પણ ઉપયોગ તમને આવડવો જોઈએ ત્યાર પછી એ જે તે ટેન્સને લગતા જે ક્રિયાપદોના સ્વરૂપો છે એ તમને એનાથી તમે પરિચિત હોવા જોઈએ ધારો કે પ્લે છે એ મૂળ રૂપ છે તો ભૂતકાળ રૂપ પ્લેડ થાય ભૂતકૃદન રૂપ પણ પ્લેડ થાય ધારો કે ગો છે તો એ મૂળ રૂપ છે એનું ભૂતકાળ રૂપ વેન્ટ થાય અને એનું ભૂતકૃદન રૂપ ગોન થાય તો એના વિશે થોડોક તમારો મહાવરો પણ હોવો જોઈએ જો ન હોય ખાસ કરીને ક્રિયાપદોનો મહાવરો બરાબર ન હોય તો તમે વાક્ય રચનામાં એને યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી એટલે ખાસ કોઈ પણ ભાષા શીખો તો એના મૂળમાં એના થોડાક શબ્દાર્થ છે બરાબર વોકેબ્સ છે બરાબર શબ્દો ભંડોળ છે તમારી પાસે પૂરતું હોવું જોઈએ તો તમે સારી રીતે એ શબ્દોનો ઉપયોગ કરી અને તમે એ ભાષા છે એની ઉપર તમે મહાર હાંસિલ કરી શકો બરાબર એટલે ટૂંકમાં કહેવાનો અર્થ કે જે મેં અલગ અલગ જે ક્રિયાપદોના સ્વરૂપો છે તો ક્રિયાપદોનો ઉપયોગ કરેલો છે એ ક્રિયાપદો અને એનો અર્થ તમને આવડતો હોવો જોઈએ સંપૂર્ણપણે તો જ એ તમે સારી રીતે એનો વાક્યમાં ઉપયોગ કરી શકો અર્થ વગરની વસ્તુ નકામી છે બરાબર હું શબ્દ બોલું છું એનો અર્થ મને ખ્યાલ ન હોય હું તમને ન સમજાવી શકું એટલે જે શબ્દ તમે ઉપયોગ કરવા માંગો છો વાક્યમાં એનો અર્થ છે એ તમને તમારી માતૃભાષામાં તમને ખ્યાલ હોવો જોઈએ એ જ ક્રિયાપદો છે એ જ શબ્દાર્થ છે એના અલગ અલગ સ્વરૂપો ધારો કે ભૂતકાળ રૂપ છે ભૂતકૃદનનું રૂપ છે વર્તમાન કૃદનનું રૂપ છે ત્યાર પછી ઇન્ફિનિટિવ વાળું રૂપ છે બરાબર એસ અથવા એસ માં કેવી રીતના પરિણમે છે તો એ બધી વસ્તુથી તમે જ્ઞાત હોવા જોઈએ એમનો અભ્યાસ કરેલો હોવો જોઈએ તો જ તમે વાક્યમાં એ શબ્દને એ ક્રિયાપદને સારી રીતે એમને ઉપયોગ કરી શકો બરાબર તો અહીં આપણે આ લેક્ચરમાં આપણે બે વાક્ય રચનાઓ સાદા ભવિષ્યકાળની બે વાક્ય રચનાઓનો આપણે અભ્યાસ કર્યો બરાબર એ બે વાક્ય રચનાઓ ઉપરથી આપણે ઘણા બધા એક્ઝામ્પલ પણ જોયા બરાબર એ ઉપરાંત બરાબર હું આશા રાખું છું કે તમે આ પ્રમાણે લેક્ચર જોતા પણ જાતે જાતે પણ આમાં પોતાની રંગબુકમાં ઘણા એક્ઝામ્પલ્સ ભરતા હશો અથવા તો ફેરબુકમાં પણ જાતે એક્ઝામ્પલ્સ બનાવતા શીખતા હશો બરાબર કોપી ટુ કોપી જેવા મેં એક્ઝામ્પલ્સ બનાવ્યા એના કરતા તમને આવડે એવા અથવા તો તમારી પાસે કેવું શબ્દો ભંડોળ છે એ આધારિત તમે વાક્ય બનાવવાનો પ્રયત્ન કરો અને એ તમારી લગભગ એ ઉપરાંત વાક્ય રચના સાચી હોય અને તમને લાગે તો તમે ડાયરેક્ટલી તમારી ફેરબુક છે નામની એમાં પણ લખી શકો છો બરાબર તો આજના લેક્ચરમાં આપણે બે વાક્ય રચનાની વાત કરી અને આજે વાક્ય રચનાઓ વિશેની વાત કરી તો એને લગતું જે મટીરિયલ છે પીડીએફ
ફાઇલ સ્વરૂપે તમારા WhatsApp ગ્રુપમાં મળવા પાત્ર રહેશે એ ઉપરાંત જે PDF ફાઇલ સ્વરૂપે જે મટીરીયલ મળે એ ફેસબુકમાં નોંધો ત્યાર પછી એમાં એક્સરસાઇઝ હોય અથવા બીજા વાક્યો હોય તો એ પ્રમાણે એનો અભ્યાસ કરો રફબુક અથવા તો ફેસબુકમાં થોડા એક્ઝામ્પલ્સ જાતે લખો થોડી એક્સરસાઇઝ જાતે કરો જેના થકી તમે જે તે વાક્ય રચના ઉપર સારી એવી પકડ હાંસલ કરી શકો તો અહીં મારો લેક્ચર છે એ આજ પૂરતો સીમિત રાખું છું નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે માહિતી મેળવીશું સાથે ભવિષ્યકાળની બરોબર ધન્યવાદ